नमस्कार विद्यार्थी मित्रों, हूँ जितेंद्र भावसार द एचबी कापड़िया ग्रुप ऑफ स्कूल्स द्वारा आपनो हार्दिक स्वागत करू छु। विद्यार्थी मित्रों, अगाउना वीडियो में आपणे जोयुं अमरनाथ नी यात्राए ना लेखिका विनोदिनी नीलकंठ नो परिचय। आजे आपणे अमरनाथ नी यात्राए प्रवास निबंधनी संपूर्ण माहिती मेळवीशुं, साथे બોર્ડમાં પૂછાઈ શકે તેવા પ્રશ્નોની ચર્ચા તેમજ પાઠ્યપુસ્તકના કેટલાક મહત્વના પ્રશ્નોની ચર્ચા આ નિબંધ સંગ્રહની અંતે આપણે કરીશું। તો ચાલો આપણે આજે જોઈએ અમરનાથની યાત્રાએ લેખિકાનો અનુભવ। આ નિબંધમાં પ્રવાસ દરમિયાન થયેલા અનુભવો લેખિકા વર્ણવે છે। ચંદનવાડી શબ્દમાં ગુજરાતીઓને તથા લેખિકાને પણ પોતાપણું લાગે છે। ઘોડે સવારી કરી પહેલગામથી ચંદનવાડીએ જતા જતા પ્રકૃતિની પ્રતિક્ષણ બદલાતી કુદરતી શોભા, તેમાંથી થતો સંગીતનો આભાસ માણે છે। શેષ નદીના બદલાતા વિવિધ સ્વરૂપોનું સૌંદર્ય વરસાદમાં પલળીને પણ માણે છે। કુદરતના ન્યારા રૂપ જોઈ પાછા પહેલગામ આવી પલંગમાં સુવાનું સુખદ લાગે છે। એ વાતને અંતે જીવનના ચિંતન સાથે સાંકળી આપે છે। તો આ સમગ્ર નિબંધની અંદર આપણે જોઈએ તો ગુજરાતીઓને ચંદનવાડી શબ્દ જે છે એમાં પોતાપણું લાગે છે, એ સ્થળનું નામ છે। એ ઉપરાંત કેટલાય જોવાલાયક બીજા મનોહર દ્રશ્યો છે, વેરીનાર, સોનમર્ગ, ટુલિયન તળાવ, એ પણ અમરનાથ યાત્રા દરમિયાન જોવાલાયક સ્થળો છે, પ્રકૃતિના આહલાદક સ્વરૂપો છે। પરંતુ અહીંયા લેખિકાએ આપણને ચંદનવાડી સુધી જવાનો અને ત્યાંથી પરત આવવાનો પહેલગામ સુધીનો અનુભવ આપણી સાથે વર્ણવ્યો છે આ પાઠની અંદર, આ નિબંધ સંગ્રહની અંદર। તો તેમાં પહેલા એ ઘોડે સવારી કરી પહેલગામથી ચંદનવાડી જાય છે અને ત્યાં રસ્તામાં પ્રકૃતિનું પ્રતિક્ષણ બદલાતી કુદરતની શોભા અને તેમાં પોતાના લેખિકા પોતાના ભાવોને અહીંયા વર્ણવે છે। શેષ નદીના બદલાતા વિવિધ સ્વરૂપોનું સૌંદર્ય અલગ અલગ ઉપમાઓ સાથે સરખાવી, એ કેટલાય ઉદાહરણો સાથે સરખાવી કુદરતના ન્યારા રૂપ જોઈ પાછા પહેલગામ આવી પલંગમાં સુવાનું સુખદ લાગે છે, એ વાતને અંતે જીવનના ચિંતન સાથે જોડી દે છે। અને જીવનનું જે ચિંતન છે એ ચિંતનને અહીંયા ખૂબ સરળ રીતે સરળ એક અનુભૂતિ એ અપાવે છે। તો આપણે એ વાતને પણ અહીંયા ભૂલવી ન જોઈએ। પાઠની શરૂઆત કરતા પહેલા આપણે જોઈએ, પહેલા આપણે પઠન કરીશું અને વિદ્યાર્થી મિત્રો નમ્ર વિનંતી કે કોઈ પણ અભ્યાસલક્ષી જે પણ વિડીયો હોય છે એને તમે અંત સુધી જુઓ તો તમારે યાદ રાખવું ઓછું પડશે, તમને યાદ રહી જશે, એ રીતના અમે પ્રયત્નો કરતા હોઈએ છીએ આપને શીખવવાના। તો દરેક વિડીયોને અંત સુધી જોવાનો પ્રયત્ન કરો અને છેક છેલ્લે સુધી એમાં 2-3 વાર કોઈ વિડીયોને જુઓ અને સમજો, પછી તમે શિક્ષક મિત્રને જાણ કરો કે મને આ ખ્યાલ નથી આવતો તો એ તમને સમજાવી શકે। હવે આપણે શરૂ કરીએ છીએ, તમે પણ તમારા પાઠ્યપુસ્તકને સાથે રાખો અને જ્યાં કોઈ પણ અગત્યની વાક્યરચના હોય, કોઈ એ વ્યાકરણગત મુદ્દો છે તો એને આપણે અહીં હાઇલાઇટ પણ કરેલ છે, તો તમે પણ તમારા પુસ્તકની અંદર હાઇલાઇટ કરો, અન્ડરલાઇન કરો, તો તમે પણ જ્યારે ફરીવાર વાંચશો તો તમને એ વધારે યાદ રહેશે। આપણે આ પાઠને યાદ પણ રાખવાનો છે, પરીક્ષામાં આપણે લખવાનું છે, એટલે રાઇટિંગ પ્રેક્ટિસ એટલે બહુ જરૂરી છે અને સ્વાધ્યાય તો દરેક પાઠ પૂર્ણ થાય એટલે એના અંતે સ્વાધ્યાય તમારે લખવું ખૂબ જરૂરી છે। તો ચાલો હવે વધારે વાર કરતા આપણે હવે શરૂ કરીએ આ નિબંધ। કશ્મીરમાં પહલગામથી અમરનાથની યાત્રાએ જતા સૌથી પહેલો પડાવ ચંદનવાડી આગળ કરવો પડે છે। અમરનાથ જવા માટે
अषाढ़ श्रावण मास अनुकूल रहे छे, कारण के त्या सुधी बरफ। अहिया अमरनाथनी यात्रा जता पहला सौथी पहलो पड़ाव जे कही शकाय ए चंदनवाड़ी छे, अने चंदनवाड़ी आगर पड़ाव करवो पड़े अने त्यांथी आगर अमरनाथनी यात्राए जवू पड़े छे। अमरनाथनी यात्रा नो पहलो पड़ाव कयो छे वो एक प्रश्न आवे, तो तमारे लखवानुं छे चंदनवाड़ी। अमरनाथ जवा माटे कया मास, कया गुजराती मास अनुकूल रहे छे, तो अषाढ़ के श्रावण मास अनुकूल रहे छे। केम? कारण के त्या सुधी बरफना जे डूंगळा छे त्यांथी रस्तो पण मळी शके एटला माटे। अमे तो वैशाख महिनामां पहलगाममां हता, अषाढ़ के श्रावण तो शू, पण अमे तो उतावळा जेठ महिना सुधी पण त्या रोकाई शके एम नहोतुं। तेथी चंदनवाड़ी सुधी जई संतोष मान्या वगर छूटको ज नहोतो। नहीं मामा करता कहना मामा शू खोटा, ए न्याय ने अमे अनुसर्या। तो अहींया वैशाख जेठ अने अषाढ़ के श्रावण मास अनुकूल रहे छे, पण अहींया तो वैशाख महीना मां पहलगाम मां हता। कोण? लेखिका अने तेमना बे पुत्र, दीकरी अने पति। अषाढ़ के श्रावण तो शू, अमे तो उतरता जेठ महीना सुधी पण त्यां रोकाई शके एम नहोतुं, समय नहोतो। तेथी फक्त अमरनाथ नहीं पण चंदनवाड़ी जवुं हतुं, कारण के तेथी चंदनवाड़ी सुधी जई संतोष मान्या वगर छूटको नहोतो। एटले कहे छे, नहीं मामा करता कहना मामा शू खोटा, मामा ज ना होय एना करता आपणे कहेवाता मामा शू खोटा। एक न्याय आप्यो, एक कहेवतनो उपयोग कर्यो छे अने ए न्यायने अमे अनुसर्या। एटले त्यां सुधी लेखिका अने एमनो परिवार राह जोई शके एम नहोतो, एटले एमने विचार्यु के आपणे हवे अहींयाथी पहलगामथी चंदनवाड़ी जई आईए अने चंदनवाड़ीथी पाछा આવી જઈશું। કશ્મીર ગયેલા ગુજરાતી લોકો વેરીનાગ, સોનમર્ગ કે ટ્રેલિયન તળાવ જેવા અત્યંત મનોહર સ્થળો જોવા જવાનું આરસ કરે છે, પણ દરેક ગુજરાતી ચંદનવાડી તો અચૂક જાય છે। તેનું કારણ શું હોઈ શકે? તેનો વિચાર કરતા મને લાગે છે કે તે સ્થળનું નામ ગુજરાતીઓને ઘણું ગર્વટું ભર્યું લાગતું હશે। ગુલમર્ગ કે ખિલમર્ગ, ચશ્મેશાહી કે તખ્ત સુલેમાન, અગર અચકલ બલ કે ગધિરબલ જેવા નામ પારકા પરાયા પણ ગુજરાતી લોકો બાળક, વૃદ્ધ, જુવાન, સ્ત્રી અને પુરુષોના ટોળે ટોળા ચંદનવાડી જવા માટે પહલગામથી ઘોડા ઉપર ફ્લાંગ મારી સવાર બને છે। એ વાત તો સાચી જ છે। આ વાતને અહીંયા લેખિકાએ પોતાના ભાવોને વ્યક્ત કર્યા છે અને કહે છે કે કશ્મીર ગયેલા ગુજરાતી લોકો વેરીનાગ જાય, સોનમર્ગ કે ટ્રેલિયન તળાવ જેવા અત્યંત મનોહર સ્થળો જોવાનું જવાનું આળસ કરે છે। તો ગુજરાતી લોકો ક્યાં જવાનું આળસ કરે છે? તો વેરીનાગ, સોનમર્ગ કે ટ્રેલિયન તળાવ જેવા અત્યંત મનોહર સ્થળો છે એ જોવાનું ટાળે છે। પણ દરેક ગુજરાતી એમાં કયા કયા, બાળકોથી લઈ વૃદ્ધ, જુવાન, સ્ત્રી પુરુષો બધા જ ચંદનવાડી તો અચૂક જાય છે। તેનું કારણ શું હોઈ શકે એ ખ્યાલ ના આવ્યો, એટલે પૂછે છે કે બધા ચંદનવાડી કેમ જાય છે? તો ગુજરાતીઓને ઘરવટ્યું લાગ્યું લાગે છે, ઘરવટ ભર્યું લાગ્યું હશે એનું નામ, એ સ્થળનું નામ છે ને આપણને જાણીતું લાગ્યું, એટલે એમ કે લાવો આ જોઈ આવીએ, તેમ કરી તે બાળકો સાથે એ સ્થળને જોવા જવાનું કહે છે। ગુલમર્ગ કે ખિલમર્ગ, ચશ્મેશાહી કે તખ્ત સુલેમાન, અગર અચબલ કે ગધિરબલ જેવા નામ
પારકા અને પરાયા પણ ગુજરાતી લોકો, તો ગુજરાતી લોકો માટે કયા નામ પારકા છે? તો એવો એક પ્રશ્ન પૂછાય તો તમારે લખવાનું રહેશે ગુલમર્ગ કે ખિલમર્ગ, ચશ્મે શાહી કે તખ્ત સુલેમાન, અગર અચબલ કે ગધેરબલ, જેવા પારકા નામો લાગે છે. જ્યારે પોતાના નામો કેવા લાગે છે, કયું નામ લાગે છે, તો કયા સ્થળનું નામ પોતાનું લાગે છે, તો ચંદનવાડી. અહીંયા એક પ્રશ્ન પૂછાય છે કે પરાયા પણ ગુજરાતી લોકો બાળક વૃદ્ધ જુવાન સ્ત્રી અને પુરુષોના ટોળે ટોળા ચંદનવાડી જવા માટે પહેલગામથી ઘોડા ઉપર ફ્લાંગ કૂદકો મારી સવાર બને છે. ફ્લાંગ એટલે કૂદકો મારો. તો અહીંયા ટોળે ટોળા ચંદનવાડી જવા માટે પહેલગામથી ઘોડા ઉપર ફ્લાંગ મારે છે. આ વ્યાકરણગત પ્રશ્ન છે, લેખન રૂઢિમાં પૂછાય છે. એના પછી આ પ્રશ્ન પહેલગામથી અહીંયા છૂટું જ રાખ્યું છે, આને સુધારવું પડે. પહેલગામથી ઘોડા ઉપર ફ્લાંગ મારી સવાર બને છે એટલે પ્રત્યય સુધારવામાં પૂછે. એ રીતે અલગ અલગ વ્યાકરણગત પ્રશ્નની અંદર પણ આ પ્રશ્ન પૂછાય છે. અને ચંદનવાડીનો પ્રશ્ન તો પૂછાય જ છે કે અને કયા પ્રશ્ન, એક બીજો પ્રશ્ન પણ છે કે કશ્મીર ગયેલા ગુજરાતી લોકો માટે ગુજરાતી લોકો કયા સ્થળો જવાનું આરસ કરે છે? તો આ પણ પ્રશ્ન તમારે પૂછાય. તો વેરીનાગ, સોનમર્ગ કે ટ્રેલિયન તળાવ જેવા અત્યંત મનોહર સ્થળો જોવા જવાનું આળસ કરે છે, તો એ પણ રહેશે. આગળ જોઈએ. મારી રંજના બહુ નાની હોવાથી અને રસ્તે હજી ઘણો બરફ ખડકાયેલો અને કેટલેક સ્થળે માર્ગ જરા વિકટ હોવાનું સાંભળ્યાથી એને ચંદનવાડી લઈ જવી નહોતી. તેથી અમારા બેમાંથી એકે તો તેની પાસે રહેવું જ પડે. થોડા દિવસ પહેલા કોલાઈ ગ્લેશિયર ગયા ત્યારે રંજનાને ખાતર મેં છેલ્લી મજલ જતી કરી હતી. તેથી આ વખતે મારા પતિએ મને જઈ આવવાનો આગ્રહ કર્યો. બંને પુત્રોનો ચંદનવાડી જવા અધીરા બની રહેલા હતા. આગલી સાંજે ઘોડા પસંદ કરી લીધા. તો અહીંયા હવે લેખિકા અને તેનો પરિવાર પહલગામ આવી ગયું છે કશ્મીરમાં, અને ત્યાંથી અમરનાથ જવા માટે પહેલો પડાવ ચંદનવાડી જવું છે. તો પણ ચંદનવાડી જતા પહેલા હવે રંજના બહુ નાની છે, દીકરીનું નામ છે, તો લેખિકાની દીકરીનું નામ કયું છે? આવો એક પ્રશ્ન પૂછાય. તો લેખિકા મારી રંજના એવો શબ્દ વાપરે છે. એ બહુ નાની હતી, રસ્તે હજી ઘણો બરફ ખડકાયેલો હતો, તો બરફ પથરાયેલો હતો પુષ્કળ પ્રમાણમાં. કેટલેક સ્થળે માર્ગ જરા વિકટ હોવાનું, એટલે કે માર્ગ જે છે એ બહુ મુશ્કેલી પરિસ્થિતિ વાળો હતો, વિકટ પરિસ્થિતિ વાળો, મુશ્કેલ સાંભળ્યું હતું. એટલે ચંદનવાડી તેને લઈ જવી બહુ અઘરું કામ હતું. તેથી અમારા બેમાંથી એકે, હવે આ શબ્દની અંદર લેખિકાએ પ્રયોગ કર્યો છે અમારા બેમાંથી એકે, એટલે પોતે લેખિકા અને લેખિકાના પતિ એ બંનેમાંથી એકે, તો રંજનાને લઈને અહીંયા રોકાવું પડશે જ, એવું નક્કી કરવામાં આવ્યું. હવે લેખક અને લેખિકા જ્યારે પહેલા એક પ્રવાસમાં ગયેલા ત્યારે રંજના ખાતર એ સ્થળનું નામ આપવું, થોડા દિવસ પહેલા એટલે કે અમરનાથની યાત્રા પહેલા લેખિકા કયા પ્રવાસે ગયેલા, આવો એક પ્રશ્ન આવે, તો એમાં તમારે લખવાનું કોલાહી ગ્લેશિયર એક સ્થળનું નામ છે, ત્યાં ગયેલા ત્યારે રંજના ખાતર તેમને એ જગ્યાએ જવાનું ટાળવું પડ્યું હતું. તેથી મજલ એટલે કે એક દિવસની મુસાફરી, પિકનિક આપણે કહીએ તે. તેથી આ વખતે મારા પતિએ મને જઈ આવવાનો આગ્રહ કર્યો. તેથી લેખિકાને, વિનોદિનીને એમના પતિએ કહ્યું કે તમે જઈ આવો,
બે બાળકોને લઈને રંજનાને હું સાચવીશ. તેથી આ વખતે મારા પતિએ મને જઈ આવવાનો આગ્રહ કર્યો. બંને પુત્રો તો ચંદનવાડી જવા અધીરા બની રહેલા હતા. આગલી સાંજે ઘોડા પસંદ કરી લીધા. હવે ઘોડા પણ પસંદ થઈ ગયા છે, બંને તૈયાર થઈ ગયા છે, તો ચાલો જઈએ. અમે ત્રણેય ઘોડે સવારીની આવડતવાળા તેથી સરસ પાણીદાર ઘોડા લઈ લીધા. હોટેલના વ્યવસ્થાપકને અમારા બપોરી ખાણાનું બાથું બાંધી આપવા વર્દી આપી દીધી. પણ આ પ્રસંગે ભૂખ વધારે લાગે અને હોટલવાળા હંમેશા ઓછું ખાવાનું બાંધી આપે છે એવો અનુભવ હોવાથી અમે સમી સાંજે પહેલગામના હલવાઈઓને થોડું ઘણું ખટવ્યા. વળતે દિવસે વહેલી સવારે હળવો નાસ્તો કરી કેમેરો થર્મોસ તથા નાસ્તાના સાધનો ઘોડાવાળાને સોંપી અમે ત્રણે ચાલી નીકળ્યા. આ વાત થઈ બીજા દિવસની. જ્યારે સવારે ત્રણ ઘોડા લીધા, એક લેખિકાનો અને બે તેમના પુત્રોનો. ત્રણેય ઘોડા સવારીથી આવડતવાળા તેથી સરસ પાણીદાર ઘોડા લઈ લીધા. હોટેલના વ્યવસ્થાપકને અમારા બપોરી ખાણાનું બપોરનું ભોજન બાંધી આપવા વર્દી આપી હતી. એને કીધું હતું કે ભાઈ અમારે બપોરે જમવાનું અમને તું તૈયાર કરીને સવારે જ આપી દેજે, જેથી અમે તે ટિફિન લઈને જઈએ, ભાથું બાંધીને જઈએ. પણ આ પ્રસંગે ભૂખ વધારે લાગે. જ્યારે આપણે બહાર ફરવા નીકળ્યા હોઈએ ત્યારે ચાલવાનું હોય, દોડવાનું હોય, રમવાનું હોય, ત્યારે ભૂખ વધારે લાગે અને હોટેલવાળા હંમેશા ઓછું ખાવાનું બાંધી આપે છે એવો અનુભવ હોવાથી અમે સમી સાંજે પહેલગામના એક હલવાઈઓને થોડું ઘણું ખટવ્યા. ત્યાં હલવાઈઓ હતા, રહેતા હતા. એમને અમે કીધું કે ભાઈ તમે પણ, એટલે કે હલવાઈ એટલે કે નાસ્તો બનાવે, કંદોઈ કહીએ ને આપણે, સુખડિયા કહીએ, એ બધું કંઈક ખાવાનું બને હવે. તો એમના ત્યાંથી અમે ખટવ્યા. અમે કંઈક નાસ્તો લઈ આવ્યા એમની પાસે, એટલે કમાઈ આપ્યા એમને. ખટવ્યા એટલે વધારે કમાણી કરાવી એમને. વર્તે દિવસે વહેલી સવારે હળવો નાસ્તો કરી, વહેલી સવાર ઉઠી ગયા બધા ત્રણે ત્રણ, જવાનું હતું એટલે નાસ્તો કરી લીધો. જોડે મુસાફરી કરવાની છે, ઘોડા ઉપર કરવાની છે અને પ્રકૃતિનું રૂપ જાણવાનું છે, ત્યારે સાથે તેને કેદ કરવા માટે કેમેરો લીધો, થર્મોસ લીધું તથા નાસ્તાના સાધનો ઘોડાવાળાને સોંપી અમે ત્રણે ચાલી નીકળ્યા. આગળ જાય છે. પહેલગામથી શરૂઆતથી જ શેષ નદીને કાંઠે જઈને રસ્તો ચાલ્યો જાય છે. કશ્મીરનો વૈશાખ એટલે ત્યાં તો બેસી ચૂકેલી વસંત ઋતુ. નદી કાંઠે કેવી અભિરામ વંદરાય. સેવ એટલે સફરજનના ઝાડ ઉપર દૂધ જેવા ધોળા ફૂલના ગુચ્છા ખીલી ઉઠ્યા હતા. પૂર ચપાટાબંધ વહેતા શેષ નદીના નીર અને કાંઠે વાતાવરણથી હરખાઈ ઉઠેલા સફરજનના વૃક્ષ. એક અંગ્રેજી કાવ્યપંક્તિ મારા મનમાં કુદા કુદીને રટન કરવા માંડી. એ કઈ છે એ તમારે જણાવવાનું છે. તો અહીંયા પહેલગામથી શરૂઆતથી જ શેષ નદીને કાંઠે થઈને રસ્તો ચાલ્યો જતો હતો. તો પહેલગામથી ચંદનવાડી જતો રસ્તામાં કયા નદીના કાંઠે આવે છે, તો તમારે જવાબ લખવાનું છે શેષ નદીના કાંઠે. કશ્મીરનો વૈશાખ એટલે શું, આવો પ્રશ્ન હોય તો કશ્મીરનો વૈશાખ એટલે ત્યાં તો બેસી ચૂકેલી વસંત ઋતુ. વસંત ઋતુ એટલે ખીલી આમ ચારે બાજુ લીલોતરી હોય, ફૂલો હોય, સૌંદર્યથી ભરપૂર વૃક્ષોની છાયાઓ હોય, ઘટાઓ હોય, એવું વાતાવરણ છે. નદી કાંઠે કેવી અભિરામ વંદરાય. આમ ચારે બાજુ એકદમ અભિરામ છે, આનંદ આપનારું એવો રસ્તાઓમાં
જાણે આનંદિત થઈ જાય એવો એ રસ્તો છે, એની વનરાઈ છે, એના વન રસ્તાઓ છે, ચારે બાજુ સુંદર મજાનું આહલાદક દ્રશ્યો અમે જોતા જતા હોઈએ છીએ. અને પૂર ઝપાટાબંધ વહેતા શેષ નદીના નીર અને કાંઠે વાતાવરણથી હરખાઈ ઉઠેલા સફરજનના વૃક્ષ અને ત્યાં સફરજનના વૃક્ષ સેવ એટલે શું? સફરજન.